પાનેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક વિદ્યાર્થીના હાથની આંગળી કાપી નાખી તેનું અપહરણ કરી માર મારવાના ગુનાઓમાં સંડોવાયેલા રીઢ આરોપીને સુરત એસઓજીની ટીમે ઝડપી પાડ્યો. જયંતિબાગ સાગર માર્કેટની પાછળ રેલવે પટરી પાસે આવેલ ઝૂંપડામાં રહેતો આરોપી રાજ ઉર્ફે રાજમાલ્યા વિકાસ પાંડા મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે. એસઓજી પોલીસે પ્રજાસત્તાક પર્વની પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડતા જણાવ્યું કે તેની સામે અનેક ગુના નોંધાયેલા છે. પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસે એક અપહરણનો ગુનો ઉકેલી કાઢ્યો, જેમાં ગત 14/12/21 રોજ બપોરે આશરે દોઢેક વાગ્યાની આસપાસ તેના મિત્રો સૂરજ કાલિયો તથા અનિકેત રાજપૂત તથા અખિલેશ પાલ નાઓએ પાંડેસરા જેડીસી ભેગા થયા. તેના મિત્ર સૂરજ કાલિયાએ કહ્યું કે સિદ્ધાર્થનગર વાલ્મીકી આવાસમાં રહેતા વિકાસ હાલમાં આપણા દુશ્મન લંબુ સાથે ફરે છે, જેને તેથી પાઠ ભણાવવો પડશે. તેવું કહેતા તમામ તેની વાતથી સહેમત થયા અને નક્કી કર્યા મુજબ સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટીની પાછળ વાલ્મીકી આવાસમાં ગયા. ત્યારે વિકાસ તેના મિત્રો સાથે ઊભો હતો ત્યારે ચારે જણાએ વિકાસને ઢીક મૂકીનો માર માર્યો. વિકાસના મિત્રોને ધક્કો મારી ભગાડી દીધો. તે વખતે વિકાસની માતા વચ્ચે પડી તેને પણ ગાળો આપી. સુરજ કાલિયાએ પોતાની પાસે નછેરા વડે વિકાસને માર મારતા તેને માથા તથા જમણા હાથની આંગળી પર લાગતા તેને એક આંગળી કપાઈ ગઈ. તે વખતે લોકોનું ટોળું ભેગું થતાં ચારે જણા વિકાસને પલ્સર ગાડી પર બેસાડી અપહરણ કરી ડિંડોળી બ્રિજ નીચે લઈ ગયા હતા. ચારે ફરીવાર વિકાસને માર મારી છરો લઈ વિકાસને માર્યો. ત્યારબાદ ચારે વિકાસને ગાડી પર બેસાડી પાંડેસરા પિયુષભંડ પહેલા રોડ પર ઉતારી અલગ અલગ ભાગી ગયા હતા, જે બાદ સુરજ કાલિયો, અનિકેત રાજપૂત તથા અખિલેશ પાલ પકડાઈ ગયા, જ્યારે કેસમાં ભાગતો ફરતો આ સિવાય ચાની લારીના પિતાને પણ ફટકા મારી આતંક મચાવી ભાગી, જે બાદ એસઓજીના હાથે ઝડપાયો હતો. બ્યુરો રિપોર્ટ, ઇન્ટીવી ન્યૂઝ, સુરત.